ડીસા તાલુકાના માદેવિયા ગ્રામના ગ્રામજનોએ શિક્ષકની બદલી કરવા માંગ સાથે તાલુકાને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું. ડીસા તાલુકાના માદેવિયા ગામે છેલ્લા કેટલાક સમયથી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક અને ગ્રામજનો વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રદીપ પુરી ગોસ્વામી દ્વારા પોતાની ગાડી પર પ્રેસ લખાવી શાળામાં આવતા ગ્રામજનો વચ્ચે અને શિક્ષક વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ આજે માદેવિયા ગામના ગ્રામજનો એકત્રિત થઈ ડીસા તાલુકા શિક્ષણ અધિકારી કચેરી ખાતે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચી શિક્ષક પ્રદીપ પુરી ગોસ્વામી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ગ્રામજનોના અનુસાર માદેવિયા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ પુરી ગોસ્વામી છેલ્લા કેટલાય સમયથી બાળકોને શિક્ષણ આપતા નથી અને પોતાની મન ફાવે તેમ ફરજ બજાવી રહ્યા છે. સાથે કોઈ વાલી રજૂઆત કરવા જાય તો તેમને ખોટી ફરિયાદો કરવાની ધમકી આપવામાં આવે છે અને શાળાના આચાર્યનું પણ આ શિક્ષક માનતા નથી. જ્યારે પ્રદીપ પુરી ગોસ્વામી એક શિક્ષક હોવા છતાં પોતાની ગાડી પર પ્રેસ લખાવી બોર્ડ લગાવી ગ્રામજનોને રોફ જમાવી ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ તાલુકા શિક્ષણ અધિકારી સમક્ષ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક અસરથી શિક્ષકની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સરકાર દ્વારા શિક્ષક પ્રદીપ પુરી ગોસ્વામીની બદલી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે મારેવિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ફરજ પડશે. જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેવી જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે તેમ જણાવ્યું હતું. અમારે માદેવિયા પ્રાથમિક શાળાનો જે પ્રશ્ન હતો એના માટે અમે તાલુકા શિક્ષણ અધિકારીને મળવા આવ્યા હતા અને એમને અમે આવેદનપત્ર પણ આપ્યું છે પ્રદીપ પુરી ગોસ્વામીની બદલી કરવા માટે. જે મનમાની કરે સ્કૂલમાં અને છોકરા ભણાવતો નથી અને રેગ્યુલર આવતો નથી સ્કૂલે અને બધાને પ્રેસની ધમકી આલે કે હું પ્રેસમાં છું, તમને આમ કરી દઈશ, હા આમ કરી દઈશ, મારા ફલાણા સંબંધી પોલીસમાં છે, તમને ફસાઈ દઈશ, આવી ધમકીઓ આલે છે. એટલે અમે ગામવાળા બધા સમસ્ત ભેળા થઈ અને અહીંયા આવ્યા છીએ અરજી આલવા. સાહેબને અરજી આલી છે કાર્યવાહી કરવા માટે. જો બાબુ, તમારા માદેવિયા સ્કૂલની અંદર જે પ્રશ્ન છે એને લઈને જો શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે ગામ લોકો શું કરશો? અમે ગામ લોકો શાળાને તાળાબંધી કરીશું. ઓકે. માદેવિયાથી આવું છું, ડીસા તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને અરજી કરવામાં આવી હતી. અમે બધા તેઓ ગામના લોકો ભેગા મળીને આવ્યા હતા કે પ્રદીપભાઈ ગોસ્વામી બાપજી તરીકે અમારી સ્કૂલમાં કેટલા 8-10 વર્ષથી અગાઉથી નોકરી કરે છે, એ પોતાની ગાડી ઉપર પ્રેસનો બોર્ડ લગાવીને આવે છે અને પોતે દાદાગીરી કરે, ધમકી આપે, સ્કૂલમાં છોકરા ભણાવવા નહીં, કાયમસર આવવું નહીં, દલિત પ્રત્યેનો વિરોધ કરવો. હું જાતે દલિત છું, મારા છોકરા પોણે આપવા જાય, અમારા ગામના દલિતના છોકરાઓ પોણે આપવા જાય તો પોણે ના પીવું, કહેવું ના કે હું ઢેઠાના ઘરનું ખાતો નથી. પછી મને હું એમને તેઓ સ્કૂલમાં જઈને કહેવા માટે ગયો હતો તો મારા વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી ખોટી રીતે એમની મિસિસને મોકલીને મારા ઉપર અરજી કરી ખોટી રીતે અને તેઓ મને બોલાવીને તેઓ મારું નિવેદન લીધું હતું પોલીસ સ્ટેશનમાં બોલાવીને. એ લોકોએ પછી બીજી કે સ્કૂલમાં સ્ટાફ છે, સ્ટાફને પણ ધમકી આપે છે, સ્ટાફને બિવરાવે કે તમે કોઈ મારે કરશો તો હું મારી બહેરી અને મૂકીને તમારા ઉપર કેસ કરીશ, એને કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં સાહેબ કોઈ એને બોલે કરે તો એની બહેરીને આગળ કરી અને બહેરીને કે હું તારા કપડાં તમારા શિક્ષકો અમે ફાડી નાખીશ, આવી દાદાગીરી ધમકી આપે અને મધ્યાહન ભોજનવાળી બહેનને પણ એને કીધું કે હું તું મારા વિરુદ્ધ કોઈ કરશે બોલશે તો હું તને એક જ દિવસમાં હોયથી બદલી કરાવી નોખીશ, તને ટ્રાન્સફર કરાવી નોખીશ, તને સસ્પેન્ડ કરાવી નોખીશ, આવી બધી ધમકી આપે છે. આજે તમે શિક્ષણ અધિકારી કને આવ્યા, શિક્ષણ અધિકારીનું કહેવાનું શું થાય છે? સાહેબને અમે અરજી આપી છે શિક્ષણ અધિકારી સાહેબને, એમને કીધું છે કે હું તાત્કાલિક તપાસ કરીશ, જો તાત્કાલિક તપાસ કરવામાં નહીં આવે તો અમે સ્કૂલને તાળાબંધી કરીશું અને આગળની કાર્યવાહી અમે જે થશે એ આગળ કાર્યવાહી કરશે. થેન્ક યુ.